बनासकांठा जिल्लामां कोरोनाना पॉजिटिव केसोनी संख्यामां हवे वधारो थवा माँड्यो छे, त्यारे आरोग्य विभाग द्वारा कोरोनाना सेम्पल लेवानी कामगीरीने वेग आपवामां आव्यो छे। आजे डीसાના આરોગ્ય વિભાગે રાજપુરની પ્રાથમિક શાળા નંબર 1 ઉપરથી કોરોનાના વધુ 10 સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે। અત્યાર સુધી કોરોના વાયરસથી મુક્ત રહેલા બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને કોરોના વાયરસના ફેલાવાને લઈ કોઈ ચાન્સ લેવા માંગતું નથી। ત્યારે આજે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રાજપુર વિસ્તારમાં આવેલી શાળા નંબર 1માંથી 10 સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। ડીસાના રાજપુર વિસ્તાર, અમન પાર્ક વિસ્તાર, અસગરી પાર્ક, રાજપુર, વાઘરીવાસ અને ગવાડી વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બહારથી આવેલા શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરીને આ તમામ લોકોને ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી। આજે ખૂબ જ ચોકસાઈપૂર્વક અને સાવચેતી રાખીને આ તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલને પાલનપુર મોકલ્યા બાદ અમદાવાદની બીજે મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે અને આગામી 24 કલાકમાં આ સેમ્પલના રિપોર્ટ પણ આવી જશે। અત્યારે આરોગ્ય વિભાગે આ તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે અને સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તેમની જરૂરી સારવાર શરૂ કરવામાં આવશે। બનાસકાંઠામાં આજની તારીખે 8 કોરોના પોઝિટિવના દર્દી મળી આવ્યા છે। તે અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબશ્રી, માનનીય ડીડીઓ સાહેબશ્રી અને માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સૂચના અનુસાર દરેક તાલુકામાંથી રેન્ડમ સેમ્પલ કોમ્યુનિટીમાંથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। તે અનુસંધાને આજે ડીસા ખાતે શરૂઆત કરવામાં આવી છે। ડીસામાં ગવાડી વિસ્તાર, રાજપુર વિસ્તાર, ટોપાનગર વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર અને રાજપુર વિસ્તારના જે પ્રજા બોમ્બેથી આવી છે, અમદાવાદથી આવી છે, વડોદરાથી આવી છે, સુરતથી આવી છે, તે તમામ પ્રજામાં જે લોકો છે તેમાં લક્ષણો જણાય કે તાવ, શરદી, ખાંસી એવા જ શંકાસ્પદ લક્ષણો જણાય અથવા તો તે લોકો ત્યાં જે તે વિસ્તારમાં અત્યારે વધારે પોઝિટિવ સુરતમાં જોવા મળ્યા છે, અમદાવાદમાં જોવા મળ્યા છે, તે વિસ્તારમાંથી આવેલા હોય તો પણ અમે એવું નક્કી કર્યું કે રેન્ડમ સેમ્પલ લઈ અને એમના સેમ્પલ આપણે અમદાવાદ સોલા હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને તેની જે રિઝલ્ટ આવશે તો આપણને ખબર પડી શકે કે આપણી કોમ્યુનિટીમાં કોઈ પોઝિટિવ કેસ તો બાકી રહી નથી ગયો ને તપાસ્યા વગર, એના અનુસંધાને અમે આ કાર્યવાહી ચાલુ કરેલ છે। અત્યાર સુધી કોરોનાથી મુક્ત રહેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોનાના કેસ 13મી એપ્રિલના સામે આવ્યા હતા। 13મી એપ્રિલના સામે આવ્યા બાદ આ કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો। ગઈકાલે પણ બનાસકાંઠા જિલ્લામાંથી વધુ 4 કોરોના પોઝિટિવ કેસ આવતા કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં 6 થઈ હતી। ત્યારે આજે એકવાર ફરી પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાંથી પણ 2 કોરોનાના પોઝિટિવ કેસ આવતા બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 8 પહોંચી ગઈ છે। દિવસે ને દિવસે કોરોના પોઝિટિવની વધતી જતી સંખ્યાને લઈ બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે અને સાથે સાથે સતર્ક પણ બની ગયું છે। આજે ડીસાના આરોગ્ય વિભાગે ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 1 ઉપર પહોંચી અહીંથી 10 લોકોના કોરોના સેમ્પલ લીધા હતા અને આ સેમ્પલો લઈ આ સેમ્પલોને પાલનપુર મોકલ્યા હતા અને ત્યારબાદ બીજે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે। આ સેમ્પલના રિપોર્ટ આગામી 24 કલાક બાદ આવશે અને ત્યારબાદ જ ખબર પડશે કે બનાસકાંઠા જિલ્લામાં હજુ કેટલા કોરોનાના પોઝિટિવ કેસ છે। ત્યારે આશા રાખીએ કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વધુ પગપેસારો ના કરે અને લોકો પણ આ વાયરસને લઈ ગંભીર બની સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે અને ચહેરા ઉપર માસ્ક બાંધતા રહે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।